ભુજના હૃદયસામાં હમીરસર તળાવના કિનારે પરંપરાગત સાદા માઠામના મેળાનો ઉત્સાહભેર પ્રારંભ થયો છે. બે દિવસીય મેળા દરમિયાન સ્થાનિક સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં મેળોમાં હાલવા માટે ઉમટી પડ્યા છે. શહેરના મહાદેવ ગેટથી ખેંગાર પાર્ક સુધીના માર્ગે વિવિધ વસ્તુઓના સ્ટોલ, રમકડા, સ્ટેશનરીની આઇટમ, કટલેરી અને ગૃહ સજાવટની અવનવી વસ્તુઓના વેચાણ માટે સ્ટોલ ધારકો વેપાર કરવા સજ્જ થયા છે. તો સ્વાદ રસિકો માટે ખાણીપીણીના સ્ટોલની સંખ્યા પણ વિશેષ ગોઠવવામાં આવી છે. પાલિકા તંત્ર દ્વારા ખાનગી ઠેકા હેઠળ અપાયેલા મેળામાં સારા વરસાદની અસર લોકોની હાજરી પરથી જાણી શકાય છે. રાજાશાહી વખતના ઐતિહાસિક ભુજ શહેરના હમીરસર તળાવના કિનારે યોજાતા ભવ્ય લોક મેળામાં લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. જોકે મેળાના માર્ગે જર્જરિત કૃષ્ણાજી પુલનો વિસ્તાર સમારકામને લઈને લોકોની આવાગમન માટે પ્રતિબંધિત હોય મેળાની રંગતમાં ક્યાંક ખલેલ પડી રહ્યાનું સહેલાણીઓએ જણાવ્યું હતું. અલબત્ત લોકોની સલામતી માટે પૂરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આજે સવારે ભુજના નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકી, ઉપપ્રમુખ ઘનશ્યામસિંહ ઠક્કર, કારોબારી ચેરમેન મહીદીપસિંહ જાડેજા, કમલભાઈ ગઢવી સહિતના નગરસેવકોની ઉપસ્થિતિમાં રિબિન કાપીને મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આજે અને આવતીકાલે આઠમના દિવસે એમ બે દિવસ સુધી સવારથી મોડી રાત્રિ સુધી લોકમેળાની રંગત જામશે. આજરોજ શ્રાવણ વદ સાતમ મેળો અહીંયા ઉજવ્યો છે હમીરસરના કાંઠે. સાતમ અને આઠમ બે દિવસ લોકો અહીં ખૂબ જ આનંદ કરે છે. અનેક અનેક બધા સ્ટોલો છે જે આ મેળાની વર્ષોથી જૂની પરંપરા છે આપણી, એને ઉજાગર કરીએ છીએ. અને આજ અમે સૌ મોટી સંખ્યામાં આજે અમે આ લોકમેળો ખુલ્લો મૂક્યો છે. ભુજ નગરપાલિકાના સર્વ મારા સાથી કાઉન્સિલર ભાઈ બહેનો, શેર સંગઠનના સૌ હોદ્દેદારો, મહિલા મોરચાના બહેનો, આજ આ મેળાને અમે ખુલ્લો મૂકી અને લોકોને સાતમ આઠમના મેળાની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આજે વર્ષો જૂની જે પરંપરા છે હમીરસર કાંઠે સાતમ આઠમનું આયોજન કરવામાં આવે છે મેળા દ્વારા, એ આજે રાબેતા મુજબ કરવામાં આવ્યું છે. ઓનલાઈન ટેન્ડરિંગ કરી અને આ સાતમ આઠમનો મેળો આપવામાં આવ્યો છે. ટોટલ 7,18,000 પ્લસ 18% GST, એટલે 8,38,000માં આ સાતમ આઠમનો મેળો ગયેલ છે. તો આપના માધ્યમથી એટલી અપીલ કરું છું કે કચ્છ આખામાંથી આ મેળો મારવા માટે પબ્લિક આવે. અને સાથોસાથ બીજી એક અપીલ છે કે જ્યાં ત્યાં કચરો ન કરે. નગરપાલિકાએ અલગ અલગ જગ્યાએ ડસ્ટબિનો રાખેલી છે, તો તેની અંદર જ કચરો નાખે. નગરપાલિકા દ્વારા ફાયર સેફ્ટી માટે પણ ગાડી રાખેલ છે અને પોલીસ ખાતા દ્વારા પણ સારું એવું આજે આયોજન કરેલું છે. અલગ અલગ જગ્યાએ એ લોકોના સ્ટોલ રાખી અને ક્યાંય અનિચ્છનીય બનાવ ન બને તેનું પણ એ લોકોએ ધ્યાન રાખેલ છે. ચારે બાજુ બેરિકેટિંગ કર્યું છે કે જેથી ભારી કોઈ વાહનો પણ અંદર ના આવે. ભારતીય સંસ્કૃતિની પરંપરામાણે કે ઉત્સવ સમય એ આપણા લોહીમાં વણેલા છે અને વર્ષોની એક પરંપરા છે. શ્રાવણ વદ સાતમ એટલે બહેનોમાં આ ખાસ પ્રિય તહેવાર છે, કારણ કે ત્યારે આપણે કચ્છી અને ગુજરાતીઓ લગભગ તો આખા દેશમાં જ્યાં કચ્છી ગુજરાતી હશે બધા ઠંડુ જ ખાતા હશે. એટલે આજે બહેનો બધા પ્રેમપૂર્વક ભાવપૂર્વક મેળાને માણી શકે છે અને માતાજીની આરાધના પણ બહુ સરસ રીતે કરી શકે છે. અને આ મેળાની વિશેષતા એ છે કે મારા શ્રી ખેંગારજીના વખતથી જ્યારે હમીરસરનું આટલું સરસ આયોજન થયેલું હતું અને હમીરસર તળાવ જ્યારે થયું અને શીતળામાંને પધરાવવામાં આવ્યા ત્યારે બધાને એ વખતના પણ જ્યારે મારા શ્રીની વાત કરીએ ત્યારે પ્રીતિદેવી આજે પણ યાદ કરે છે કે અમારી ત્રીજી પેઢી અહીંયા પહેલાં સૌથી પહેલાં નાગપંચમથી શરૂઆત કરી અને આ તહેવારોનો ઉત્સવ મનાવે છે. અને શીતળા સાતમ પછી ગોકળાષ્ટમીના પણ આ મેળો ખૂબ જ 5 દિવસ સુધી આમ તો પહેલાં ચાલતું, પછી ધીરે ધીરે હવે 2 દિવસનું થઈ ગયું છે. આખા કચ્છની પ્રજા ગરીબ તવરંગ સૌ પણ આવી અને મેળાની મોજ માણે છે અને ખાસ કચ્છમાં જે ભાઈચારાની પ્રથા છે એ દ્રષ્ટિએ પણ અહીંયા તમે જુઓ તો સામે ઈદગાહ છે. એનાથી વિશેષ દરેક ઠેકાણે આપણા માદેવના નાકે પણ ઈદગાહ છે, પણ બધા એના માટે જ્યારે આ પર્વ હોય છે ત્યારે સુશોભન કરે છે અને બધા મેળામાં પોતાના એક જેને કહેવાય ને કે બધાનો સાથે સહિયારો પ્રયાસથી આ બહુ સરસ રીતે ઉજવે છે અને મન ભરીને માણે છે.